हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आज हूँ तुम्हारी साथे शेयर करीश एकदम सिंपल, टेस्टी एंड चटपट तैयार थी जाए एवं नाश्तानी रेसिपी। आई एम श्योर के तमने आ खूबज पसंद आवशे। नास्तो बनावा माटे आपणे अहीं एक कप जेटलो रवो लीधो छे, एमां स्वाद प्रमाणे मीठू नाखीशुं અને ત્યારબાદ આપણે એમાં છાશ એડ કરીશું। છાશ લીધી છે જેનાથી આપણા નાસ્તાનો ટેસ્ટ છે તો ખૂબ જ સરસ, અને આ બધાને આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું। આપણે અહીંયા છાશ રવો પલળે એટલી એડ કરવાની છે, તમે જોઈ શકો છો। બસ આ ટાઈપનું આપણે બેટર રાખવાનું છે અને આને ઢાંકી 5 થી 7 મિનિટ રેસ્ટ આપીશું। 5 થી 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણો જે રવો છે તેને છાશને એબ્ઝોર્બ કરી લીધી છે, એકદમ ફૂલી ગયું છે। તો આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી નાખીશું અને આને આપણે ઇડલીનું જેમ બેટર રાખે એ ટાઈપનું આને રાખવાનું છે। ત્યારબાદ આપણે એમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું અને આ બધાને સરસ રીતના મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે એમાં ચપટી ખાવાનો સોડા છે તે એડ કરીશું અને આને માથે પાણી થોડુંક નાખી અને આને મિક્સ કરી લઈશું। આ બહુ તો નહીં ફૂલે બટ થોડુંક ફ્લફી થઈ જશે આપણું બેટર। ત્યારબાદ આપણે એક પ્લેટ છે તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આ બધું બેટર છે તે આપણે એમાં એડ કરી દઈશું અને એને આપણે ટેપ કરીને સરખી રીતના ફેલાવી લઈશું। અને મેં અહીંયા એક ઢોકળીમાં પાણી મૂકું છું તો આપણે આપણા અને સ્ટીમ કરીશું તો એની માથે આપણે હવે પ્લેટ રાખી અને ઢોકળીને ઢાંકી અને 12 મિનિટ સુધી આને સ્ટીમ થવા દઈશું। 10 થી 12 મિનિટ થઈ ગઈ છે તો આપણે આને ચેક કરીશું। આપણે અહીંયા એક ચાકાની મદદથી આ રીતના ચેક કરીશું, એકદમ ચાકુ તમે જોઈ શકો છો ક્લીન નીકળ્યું છે, એનો મતલબ કે આ સરસ રીતના ચડી ગયું છે। તો આપણે એને ચીપિયા કે ચાણસીની મદદથી લઈ લઈશું કેમ કે આ ગરમ હશે, સંભાળીને લેવું અને આપણે એને હવે ઠરવા દઈશું। આપણું ઠરી ગયા બાદ આપણે એને આવી રીતના કિનારીઓથી અલગ પાડી દઈશું અને હું એક થાળમાં આને કાઢી લઈશ અને આ રીતના પેપર્સ એટલે આસાનીથી નીકળી જશે। તમે જોઈ શકો છો કે આ એકદમ ક્લિયરલી નીકળી ગયું છે અને ખૂબ ફ્લફી બન્યું છે અને સરસ રીતના ચડી ગયું છે। તો આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીશું તો એની માટે આપણે તેલ ગરમ કરીશું, એમાં ચપટી ચણાની દાળ, ચપટી અડદની દાળ અને લીલા મરચાં અને ત્યારબાદ આપણે 1/2 ચમચી જેટલી રાઈ નાખીશું અને આ બધાને તેલમાં સાતવીશું અને ત્યારબાદ આપણે એમાં એડ કરીશું મીઠી લીંબડીના પાન અને આને આપણે સિમિકથી રાખી દઈશું અને એને આપણે ચડવા દઈશું સરસ રીતના। એક સાઈડથી ચડી જાય 2 થી 3 મિનિટનો ટાઈમ લાગશે, એટલે આપણે એને આવી રીતના તાવીથાની મદદથી ફેરવી લઈશું અને આપણે આને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। ચડી જાય ત્યારબાદ આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરીશું અને આને એક પ્લેટમાં કાઢી લઈશું। આપણો નાસ્તો તૈયાર છે સર્વિંગ માટે, તો આપણે એને કટ કરીશું અને આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તમે તમારી ફેવરેટ ચટણી સાથે એન્જોય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી। આ સિરિયસલી ગાઈઝ આ એકવાર જરૂરથી ટ્રાય કરજો કેમ કે આ ખૂબ જ ટેસ્ટી છે, અને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને જો રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।